અમદાવાદમાં શહેરીજનોને મે મહિનાનો તાપ ખૂબ જ નડ્યો છે, સાથે જ મે મહિનામાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. અમદાવાદમાં એક જ માસમાં ઝાડા ઉલટીના 1935 કેસ નોંધાયા છે, સાથે જ કોલેરાના 32, કમળાના 198 તથા ટાઇફોઇડના 565 કેસ નોંધાયા. અમદાવાદમાંથી ચાલુ માસમાં પાણીના 5153 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 144 નમૂના ફેલ થયા. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં ઉનાળાની સિઝન દરમિયાન વોટરબોર્ન કેસીસ બાબતે મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. હાલમાં મે માસ દરમિયાન ઝાડા ઉલટીના 1935 કેસીસ, જોન્ડિસના 198 કેસીસ, ટાઇફોઇડના 565 કેસીસ અને કોલેરાના 32 કેસ રિપોર્ટ થયેલા છે. છેલ્લા અઠવાડિયાથી આ વોટરબોર્ન કેસીસમાં ક્રમશઃ ઘટાડો જોવા મળવું પડેલ છે. જે પણ કેસીસ રિપોર્ટ થયા છે કોઈ એક જગ્યાએથી એક વિસ્તારમાંથી રિપોર્ટ થયા હોય તેવું જણાતું નથી, પણ મુખ્યત્વે કેસીસ સાઉથ ઝોન વિસ્તારમાં, બહેરામપુરા વિસ્તારમાં, લાંબા વિસ્તારમાં, વટવા વિસ્તારમાં, તાણીલીમડા વિસ્તારમાં, તે જ પ્રમાણે પૂર્વ ઝોનના પટ્ટામાં રખિયાલ વિસ્તાર છે, ગોમતીપુર છે, ઉત્તર ઝોન વિસ્તારમાં સરસપુર વિસ્તાર છે, રખિયાલ વિસ્તાર છે, આ પ્રકારના વોર્ડમાંથી કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીજન્ય કેસો અટકાવવા માટે લાસ્ટ મંથ દરમિયાન ટોટલ 5000 કરતાં પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને તે પૈકી 144 સેમ્પલ અનફિટ આવેલા છે. આ જેટલા સેમ્પલ અનફિટ આવેલા છે તે જગ્યાએ લીકેજ રિપેરિંગની કામગીરી અને જે સમયે કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ ફરીથી એનું રીસેમ્પલ લેવાય તે પ્રકારની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે.